धोरण 10 सामाजिक विज्ञान विषय में प्रकरण 2 भारतीय सांस्कृतिक वारसो परंपराओ हस्तकला अने ललित कला एना विषे आपणे हस्तकला विषे जेटली कलाओ छे एटली कलाओनी आपणे माहिती मेळवी एना विषे अभ्यास करी गया। हवे आजे आपणे शीखवानुं छे ललित कलाओ विषे। ललित कला एटले शुं? हस्तकला में तो हाथी भरत गूंथण करीने के हाथी कोई माटी काम करीने सरस एवो आकार आपीने कड़ाओ करवामां आवे त्यारे एमां हाथनो उपयोग थाय एने हस्तकला कहेवाय। ज्यारे ललित कला में गायन साथे नर्तन वादन अने हावभाव साथे मोढ़ाना जे हावभाव साथे वर्णन करवामां आवे छे एनो समावेश ललित कला में थई जाय के एने ललित कला कहेवामां आवे छे। एटले के गायन वादन अने नर्तन ની સાથે એને લલિત કળામાં એનો ઉપયોગ થઈ જાય છે અને આ વસ્તુનો સમાવેશ થાય છે એટલે કે ત્રણ વસ્તુનો સંગમ એક સાથે કરવામાં આવે છે જેને કહેવાય છે લલિત કળા। તો આવો આજે આપણે લલિત કળા વિશે સમજીએ। લલિત કળા જ્યારે આપણે શીખીએ ત્યારે સૌથી પહેલા આવે સંગીત કલા। સંગીત એટલે સાંભળવું। તમે જાણતા હશો કે પહેલાના સમયમાં જો તમે ભવાઈનું નામ સાંભળ્યું હોય તો ભવાઈમાં સરસ એવી વેશભૂષા ધારણ કરે અને રામદેવીનો કે બીજા કોઈ માતાજીનો વેશ ધારણ કરી અથવા તો રામાયણના રામનું અને અલગ અલગ બીજા બધા પાત્રો ભજવીને ભવાઈ રજૂ કરતા સંગીતના ઢોલ તબલા તાસક સાથે સરસ રીતે એનું નાટ્યાત્મક વર્ણન કરતા અને એને સરસ રીતે પબ્લિક સમક્ષ લોકો સમક્ષ એને રજૂઆત કરતા। તો સંગીત કલા છે એ સંગીત કલામાં પહેલાથી જ ચાલી આવે છે કે હાવભાવ હાવ ગાયન કરો છો ગાયન સાથે હાવભાવ અને હાવભાવ સાથે નાટ્ય કરવામાં આવે છે એટલે કે નાટક કરવામાં આવે છે અને એના દ્વારા એનું વર્ણન કરવામાં આવે છે। ગાયનની વાત લઈએ તો આપણે ગુજરાતીઓ છે તો ગુજરાતીઓ ગરબાના શોખીન જેવા ગરબા વાગે એટલે જેઠાલાલની દયાની જેમ ગરબા ગાવા શરૂ થઈ જાય બધા ગુજરાતીઓ ગાવાના ગરબા કરવાના શોખીન હોય છે। એટલે ભારતમાં કહીએ ગુજરાતની વાત નહીં પણ આખા ભારતમાં જે ગાયનની કળા છે જે લલિત કળામાં છે એ આ ગાયન વાદક અને નૃત્ય કળા છે એ સૌથી વધારે પ્રચલિત બની છે સૌથી વધારે વિકાસ પામી છે। હવે આગળ વાત કરીએ લલિત કળા તો લલિત કળામાં છે એ 9 ભાગો આપેલા છે। 9 ભાગોમાં કયા કયા? સંગીત કળામાં 3 ભાગો છે એ સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત। આ તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે કે સંગીતના પ્રકારો કયા કયા છે તો સંગીતના પ્રકારો 3 છે સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત। જો તમને 4 માર્કમાં પ્રશ્ન ના પૂછે તો 2 માર્કમાં કોઈ પણ એક ગ્રંથ વિશે પૂછવામાં આવે છે જેની ચર્ચા આપણે આગળ કરીશું। તો સંગીતના 3 ભાગો થઈ ગયા। આગળ આ જોઈએ પ્રકારો કયા કયા છે તો સંગીતના પ્રકારોમાં આગળ જોઈએ નૃત્ય કળા છે લલિત કળામાં સોરી લલિત કળાના આગળ પ્રકારો જોઈએ તો નૃત્ય કળા છે ભરતનાટ્યમ છે કુચીપુડી નૃત્ય શૈલી છે કથક છે કથકલી છે મણિપુરી છે નાટ્યકલા છે અને ભવાઈ છે। ભવાઈ સૌથી વિશે તમે વિશેષ પ્રમાણમાં જાણતા હશો તો આ છે એ લલિત કળાના પ્રકારો છે જેમ હસ્તકળાના પ્રકારો હતા ને હાથવણાટની કળા ને ભરત ગૂંથણ ને હીરા જડી ને મોતી કામ ને મીનાકારી કરી ને તો આ બધા છે એ હસ્તકળાના પ્રકારો હતા અને આ જે છે એ લલિત કળાના પ્રકારો છે। સંગીત કળા સંગીતમાં કઈ 3 કળાઓ સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત। આગળ લલિત કળામાં જોઈએ તો લલિત કળામાં કઈ કઈ નૃત્ય કલા ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક નૃત્ય મણિપુરી નાટ્યકળા અને ભરણ તો બધા પ્રકારો વિશે આપણે સમજવાનું છે અને આગળ આપણે જોઈએ સંગીત કળા વિશે પરિચય મેળવીએ। હવે સંગીત કળામાં સ્વર લય અને તાલ એ ત્રણેયનો સમાવેશ થાય છે એટલે ત્રણેયના સમન્વયથી સંગીતની રચના થાય છે સંગીત બને છે એવું કહેવાય છે કે ચાર વિધો કયા કયા તો કે ઋગ્વેદ યજુર્વેદ યજુર્વેદ સામવેદ તો અને અથર્વવેદ આમાં સામવેદ છે એ સામવેદ છે એને સંગીતને લગતો વેદ ગણવામાં આવે છે। તો સામવેદમાં છે તો સંગીતને લગતા એના પ્રકારો છે કે એને જે રચનાઓ છે આ બધાની ડિટેલ સામવેદમાં આપેલી છે। મેં જેમ કહ્યું એમ ગાયન વાદન આ બધાનો સમાવેશ થાય છે અને સાથે સાથે કોઈ ગાય વાદન કરે તો સાથે સાથે નૃત્ય કરવાનું પણ મન થઈ જાય એટલે નૃત્યનો સમાવેશ પણ કરવામાં આવે છે। તમને બધાને જાણતા હશો ખબર હશે કે સંગીતના 7 સ્વરો છે કયા સા રે ગ મ પ ધ ની અને પછી સર્વથી આવી જાય સા તો એવી જ રીતે હું જરા પ્રયત્ન કરું તો તમને પણ ગમશે સા રે ગ મ પ ધ
સ્વર થી તમે હાર્મોનિયમ જોયું હશે તો હાર્મોનિયમ માં જ્યારે આ સાત સ્વરો વગાડવામાં આવે બેઝિકલી બધાને આવડતું હોય પણ તમે એને સાંભળશો તો પણ એમાંથી સ્વર નીકળશે અને જ્યારે સરસ રીતે કોઈ આ વાદન કરે છે વાદન એટલે વગાડવું ગાયન એટલે ગાવું અને નર્તન એટલે નૃત્ય કરવું તો આવી સરસ રીતે કોઈ ગાયને અને સ્વર સાથે એનું વાદ્ય વગાડીને અને નૃત્ય કરે છે ત્યારે વાતાવરણ એટલું સરસ થઈ જાય છે આપણને પણ જોવું ગમે છે હાલ પણ મોટા ભાગના આપણે બધાની હોબી ક્યાંક મ્યુઝિક હશે તો આપણને બધાને સંગીત સાંભળવું ગમે છે અને સંગીત ઘણા બધા હાવભાવ છે આપણા જે મનના મન પ્રફુલ્લિત કરે છે વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે આવા ઘણા બધા છે ઉપચારો પણ સંગીત દ્વારા થાય છે એટલે સંગીતના સાત સ્વરો સારે ગમ ભજનની સ્વર હવે સંગીતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે કયા બે ભાગો તો એક છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત શાસ્ત્રીય સંગીત એટલે શું તો કે જે શાસ્ત્રો દ્વારા ગવાતું સંગીત શાસ્ત્રોમાં જે રચના થયેલી છે શાસ્ત્રોમાં જે નિયમો છે એ શાસ્ત્રો દ્વારા એ સંગીતને ગવાય છે જેને કહેવાય છે શાસ્ત્રીય સંગીત લોક સંગીત કોને કહેવાય તો લોકોની બોલીઓ દ્વારા જેવી જેવી બોલીઓ છે તો એવી બોલીઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ બોલીઓ બોલવામાં આવે છે તે બોલીઓ દ્વારા ધારો કે મહેસાણામાં જાઓ તો મહેસાણામાં પાણીને પોઈ કહે તો એવું એક કહેવત પડી છે કે બાર ગામે બોલી બદલે લખાણના બદલે લાખા એટલે બાર ગામે બોલી બદલે છે અલગ અલગ પણ માણસના લક્ષણો છે એ બદલાતા નથી એટલે કહેવાનો અનુભવ એવો છે કે બાર ગામે બોલી બદલાય અને જ્યાં જ્યાં આ બોલી બદલાય ત્યાં ત્યાં લોક સંગીત એટલે લોકોના મોઢેથી ગવાતા ગીતો અલગ અલગ પ્રકારે જેમને બોલી બદલાય એ રીતે અલગ અલગ તાલમાં અલગ અલગ લયમાં એ રીતે લોક સંગીતો ગવાય છે અને એમાં ઘણા ઘણા સંગીતો લોક સંગીતો છે એ સાંભળ્યા જશે હવે વાત કરીએ રાગો છીએ પાંચ રાગો છે તમને એમસીક્યુમાં પણ પૂછાય કે સ્વરમાં સમાયેલા એવા પાંચ રાગો કયા કયા છે તો શ્રી દીપક ઇન્ડોર મેઘ અને ભૈરવી તમારે યાદ રાખવું હોય તો શોર્ટકટ ટ્રીક છે શ્રી દીપક કુમાર હિંડોળા પર બેસીને મેઘ અને ભૈરવીની પૂજા કરે છે ફરીથી હું બોલું છું શ્રી દીપક કુમાર હિંડોળા પર બેસીને મેઘ અને ભૈરવીની પૂજા કરે છે એટલે તમને યાદ રહી જાય એક સવાલ કે પાંચ રાગો કયા કયા છે જે સ્વરમાં સમાવેશ નથી થતા તો પાંચ રાગો છે શ્રી દીપક હિંડોળા મેઘ અને તો આ પાંચ રાગો છે એ યાદ રાખવાના છે હવે વાત કરીએ આપણે સંગીત કલા તો સંગીતના પ્રકારો છે એ સંગીતના ત્રણ પ્રકારો આપી દીધેલા છે આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાની છે હવે એવું કહીએ કે સંગીતની રચના કેવી રીતે થઈ તો સંગીતની રચના જ્યારે લોકો ભગવાનને એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા સૃષ્ટિનું જ્યારે સર્જન કરવામાં આવ્યું બ્રહ્માજીની નામીમાંથી સર્જન કરવામાં આવશે સૃષ્ટિનું તો એ પ્રમાણે જ્યારે આ ત્રણ દેવો દ્વારા સમગ્ર સૃષ્ટિની રચના થાય છે એનું સર્જન કરવામાં આવે છે ત્યારે લોકો કંટાળી અને શંકર ભગવાન પાસે જાય છે શંકર ભગવાન પાસે જાય છે અને ભગવાને રજૂઆત કરે છે કે ભગવાન અમે તો કંટાળ્યા છે કારણ કે પૃથ્વી પર કશું જ નથી કે કંઈ કરી શકીએ પ્રવૃત્તિમાં આ એટલે ભગવાન શંકરે એવું કહેવાય છે કે ભગવાન શંકરે પોતે છે એ આ જે સંગીતની રચના કરી છે અને જે એવું કહેવાય છે કે નટરાજની મૂર્તિ તમે સાંભળી હશે તો નટરાજ પણ શંકર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તો શંકર ભગવાની આ સમસ્ત જે રાગો છે સ્વર છે એની રચના કરી છે અને સંગીતનો સર્જનહાર એટલે કે સંગીતને બનાવનાર શંકર ભગવાન છે એવું માનવામાં આવે છે હવે સંગીતના પેટા પ્રકારોમાં પહેલો પ્રકાર લઈએ સંગીત મકરંદ એવું કહેવાય છે કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા એટલે સૌર્વ જે કહેવાય ને કે ખૂબ ડિટેલમાં અભ્યાસ કર્યો હોય કે ખૂબ ઊંડાણપૂર્વક કે વસ્તુને જાણતા હોય તો એને જ્ઞાતા કહેવાય કે પંડિતજી શ્રી નારદ મુનિ જે નારદ છે એમને એવું કહેવાય છે કે ઈસવીસન 900માં આ જે અરસામાં આ ગ્રંથ લખેલો છે કયો તો કે સંગીત મકરંદ કોણે લખેલો છે તો કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ની સાલમાં આ ગ્રંથ લખેલો છે એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે યાદ રાખવાનું છે કે સંગીત મકરંદ છે કોના દ્વારા લખાયેલું છે તો પંડિત નારદજી દ્વારા પંડિત નારદે લખેલું છે જે સંગીત શાસ્ત્રના જ્ઞાતા છે અને ઈસવીસન 900ના અરસામાં એમણે લખેલું છે શું લખ્યું છે એમણે એની અંદર તો કે 19 પ્રકારની વીણા
અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. આગળ જોઈએ તો સંગીત રત્નાકર રત્નાકર કોણે લખ્યું છે તો સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી છે અને એ પોતે દેવનાગરીના નિવાસી હતા એટલે ઉત્તર અને દક્ષિણ ભારતમાંથી એ જે સંગીત આવતું એ સંગીતમાં તમને ખબર હશે કે ભરતનાટ્યમ હોય કે બધા સરસ રીતે ગવાતા તો એ શાસ્ત્રીય સંગીત જેવા હોય છે તો એનાથી એ પરિચિત હતા સારી રીતે એટલે એમણે એવું કહ્યું કે સંગીતના અંગો સમજવા માટે જો સંગીતના અંગો ડિટેલમાં સમજવા હોય તો આ ગ્રંથ છે કયો ગ્રંથ સંગીત રત્નાકર ગ્રંથ છે એ ગ્રંથ બેજોડ છે એટલે કે તેની કોઈ જોડ મળે એવી નથી સરસ રીતે સંગીતનો અભ્યાસ અને સંગીતને સમજી શકાય છે એમણે કહ્યું કે પંડિત વિષ્ણુનારાયણ છે એ સંગીત રત્નાકર છે એને પ્રમાણભૂત સૌથી વધારે પ્રમાણભૂત એટલે કે સંગીતના સ્વર લાલ લય તાલ સૂર આ બધું તમારે સમજવું હોય તો આ સંગીત રત્નાકર છે એ સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવ્યો છે આગળ વાત કરીએ આપણે સંગીત પારિજાત સંગીત પારિજાત કોણે ગ્રંથ લખ્યું છે તો પંડિત અહોબલે કઈ સાલમાં તો ઈસવીસન 1665 ના અરસામાં 1665 ની સાલમાં એમણે આ ગ્રંથની રચના કરી શું કર્યું એમણે કે દરેક રાગ એ અન્ય રાગથી વિશેષ છે અલગ વિશિષ્ટતા ધરાવે છે અને એનું સ્વતંત્ર અસ્તિત્વ છે એટલે એમણે એવું કહ્યું અહોરાગે કે દરેક ગ્રંથ છે દરેક રાગ છે આ ગ્રંથમાં લખેલો તો એ દરેક રાગ છે એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એ રાગ પોતાનાથી સ્વતંત્ર અસ્તિત્વ હોઈને પોતાની જ અલગ એક ખાસિયત ધરાવે છે એવું એમને માનવામાં આવે છે પોતાનું અલગ અસ્તિત્વ અને એની વિશેષતા છે એમણે એવું કહ્યું કે 29 પ્રકારના સ્વરો છે જ્યારે આ ગ્રંથમાં એમણે રચના કરી ત્યારે 29 પ્રકારના સ્વરો રચવામાં આવ્યા એવું કહેવાય છે તો સંગીતના ત્રણ પ્રકારો આપણે શીખી ગયા સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત આગળ વાત કરીએ આગળની બે કલાઓની તો છે નૃત્ય કળા અને ભરતનાટ્યમ તો નૃત્ય કળા છે એવું કહેવાય છે કે નૃત્ય કળાનો ઉદ્ભવ છે નૃત્ય શબ્દનો એ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી કરવામાં આવ્યો એટલે નૃત એટલે શું તો નૃત્ય કરવું એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉદ્ભવ થયો એમ કહેવાય છે કે સંસ્કૃત છે એ આપણી પ્રાચીન ભાષા કહેવાય છે કે આપણા જે પહેલાના ગ્રંથો છે પુરાણો છે એ પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે એટલે તેના ઉપરથી આ શબ્દો લેવામાં આવ્યો છે આગળ એવું કહેવાય છે કે નૃત્ય એ તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે સૌંદર્યની અનુભૂતિ કેવી રીતે તો તમે એકલો મ્યુઝિક સાંભળતા હોય તો તમારી આંખમાં સુધી જશે પણ તમારે જ્યારે એક મનોરંજન મેળવવું હોય તો તમે મ્યુઝિકની સાથે સાથે તમે ટીવીમાં કોઈ ગીત જોશો સરસ મજાનું તો તમને એનું વર્ણન પણ દેખવા મળશે સાથે સાથે ઘણા બધા એવા છે કે હાવભાવ છે એ નૃત્ય દ્વારા એટલે સંગીત ગાયન અને આ નૃત્યના તાલમેલ સાથે સમન્વય સાથે આપણને એના સૌંદર્યના પણ દર્શન થાય છે એટલે કે લય અને તાલ મ્યુઝિક તો સાંભળવા મળે છે પણ એની સાથે સાથે જે સૌંદર્ય છે એ પ્રકૃતિનું હોય કે પછી વ્યક્તિનું એની અનુભૂતિ કરાવે છે એવું કહેવાય છે કે નૃત્ય કળાના આદિદેવ ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે શંકર ભગવાન જ્યારે મેં તમને કહ્યું એમ પૃથ્વીવાસીઓ પ્રથમવાર પૃથ્વીવાસીઓને પોતે એ પ્રગટ થયા નૃત્ય શીખવાડવા માટે એવું માનવામાં આવે છે એટલે નટરાજ એ ભગવાન શંકરનું સ્વરૂપ જ છે એક મૂર્તિ પ્રતિમા છે અને એ ભગવાન શંકરની માનવામાં આવે છે એવું મનાય છે એટલે ભગવાન શિવ છે એ નટરાજ છે એ જ આદિદેવ આ નૃત્ય કળાના ઉદ્ભવ સ્થાન છે નૃત્યમાં ભરતનાટ્યમ કયા કયા નૃત્યો છે તો ભરતનાટ્યમ કુચીપુડી કથકલી ઓડિસી અને મણિપુરી છે એ આ નૃત્ય કળાના છે એ મુખ્ય પ્રકારો માનવામાં આવે છે આગળ વાત કરીએ આપણે ભરતનાટ્યમની તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે એ તમિલનાડુ રાજ્યમાં તાજોરથી ગયો આ યાદ રાખવાનું છે તમને એમસીક્યુમાં પૂછાય કે ભરતનાટ્યમનું મુખ્ય ઉદ્ભવ સ્થાન અથવા તો કયો જિલ્લો છે તો તમિલનાડુ રાજ્યનો તાજોર જિલ્લો તો યાદ રાખવાનું ભરતનાટ્યમ આવે ત્યારે તો તમિલનાડુનો તાજોર જિલ્લો છે એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે ભરત મુનિએ રચેલું છે એ નાટ્યશાસ્ત્ર યાદ રાખવાનું છે ભરત મુનિએ શું રચ્યું છે નાટ્યશાસ્ત્ર અને નંદીશ્વરે રચ્યું છે અભિનવ દર્પણ ફરીથી ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર અને નંદીશ્વરે કયું રચ્યું છે તો અભિનવ દર્પણ એ ભરતનાટ્યમના આધાર સ્વરૂપ છે
એટલે ભરતનાટ્યમના પ્રકારો સૂચવા હોય કે એના વિશે ડિટેલમાં જ્યારે તમારે સમજવું હોય ત્યારે આ બંને ગ્રંથોમાંથી એ મળી આવે છે. મૃણાલિની સારાભાઈ એવું કહેવાય છે. કોણે કોણે તો મૃણાલિની સારાભાઈ રૂપી કૃષ્ણ છે અને ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ છે જેમ કે વૈજયંતી માલા અને હેમા માલિની. એ આ ભરતનાટ્યમની પરંપરાને જાળા પ્રારંભમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ માનવામાં આવે છે. એ જાળા પ્રારંભ મનાય છે. તમે હેમા માલિની ટીવીમાં જોઈ હશે તો એ ભરતનાટ્યમ હાલ પણ એ કળા એ જાણે છે અને તમને ભરતનાટ્યમ કરતા નૃત્ય કરતા તમને જોવા મળશે. ક્યારે જોજો તમને કોઈ પ્રોગ્રામમાં દેખાય તો એ સારા એવા જાણકાર છે અને આ ભરતનાટ્યમની કળાને જાળવણી કરનારાઓમાં એમને માનવામાં આવે છે. ફિલ્મ જગતની કઈ અભિનેત્રીઓ તો વૈજયંતી માલા અને હેમા માલિની અને એના સિવાય મૃણાલિની સારાભાઈ અને ગોપી કૃષ્ણ. તો આજે આપણે લલિત કળાઓ વિશે સંગીત શાસ્ત્ર નૃત્ય કળા અને ભરતનાટ્યમની માહિતી મેળવી અગાઉની લલિત કળાઓ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આજ પૂરતું આટલું. થેન્ક યુ.